નમસ્કાર દર્શક મિત્રો. અનેક અપેક્ષાઓ વચ્ચે દેશના શાસનની ધુરા સંભાળનાર મોદી સરકારને 2 વર્ષ પૂરા થાય છે ત્યારે અમે આપની સમક્ષ લાવી રહ્યા છીએ કાર્યક્રમ શ્રેણી 2 વર્ષ મોદી સરકાર, જેના પ્રથમ અંકમાં આપનું સ્વાગત છે. મોદી સરકારે દેશનું સુકાન સંભાળ્યા બાદ 2 વર્ષમાં ભારતની પ્રગતિ યાત્રા ખાસ્સો વેગ પકડી ચૂકી છે. 50થી વધુ કાર્યક્રમો અને યોજનાઓ શરૂ થયા બાદ આમ આદમી જિંદગીમાં ફરક મહેસૂસ કરવા લાગ્યો છે. મોદી સરકારના હાથે હવે ભારતની કાયાપલટ થયા વગર રહેવાની નથી તેવો જનવિશ્વાસ સર્વત્ર છવાયો છે. મોદી સરકારની કામગીરીના લેખાજોખા જાણવા દૂરદર્શને લોકો સાથે કરેલી વાતચીતમાં પણ વિકાસ માટે વિશ્વાસનો સૂર નીકળ્યો હતો. પહેલા કેવું હતું કે યોજનાઓ બહાર પડતી હતી પણ અમલમાં નથી આવતી, લોકો સુધી પહોંચતી નથી. અત્યારે યોજનાઓ કેવું લોકો જોડે પહોંચવા માંડી છે અને આ જે સરકાર છે ખરેખર મોદી સરકારની એ પારદર્શક સરકાર છે. મોદી સરકાર કો 5 સાલ તો યે હૈ, 2 સાલ હો ગયે, 3 સાલ ઓર હૈ, ઓર ઉસકે બાદ 5 સાલ મિલે તો ઇસકા રિઝલ્ટ બહોત બઢિયા મિલેગા વર્લ્ડ વાઇઝ. ધર્મ વધારે હજુ જો 10 વર્ષ ઓછામાં ઓછા રહે તો આથી અનેક ઘણું કરી શકે એમ છે. જનમાનસ સાથે જબરજસ્ત તાદામ્ય ધરાવતા પ્રધાનમંત્રી યુવાનોમાં પ્રિય બની ચૂક્યા છે. તેમનું ભ્રષ્ટાચાર મુક્ત શાસન બધાને પ્રભાવિત કરી ગયું છે. મોદી સરકારે જે પેલી ગેસ સબસિડીની સ્કીમ બહાર પાડેલી છે એ ઘણી હેલ્પફુલ થાય લાગતું દેખાય છે. ગવર્મેન્ટ જે ટ્રાય કરે છે કે ભાઈ ઇક્વાલિટી બધા માણસો વચ્ચે રાખી શકે એ પણ બની શકે. મેક ઇન ઇન્ડિયા જે કન્સેપ્ટ લાવે એવો ખૂબ સરસ છે. અમારે યંગર્સને ઘણું પ્રોત્સાહન મળે, લાઈક રોજગારી મળે, દેશમાં પ્રોડક્શન વધે. અલબત્ત કેટલાકનું માનવું છે કે લોકસભા ચૂંટણી સમયે તેમણે કરેલા વાયદા પૂરા કરવા થોડા કઠિન છે. જીએસટી જેવો દૂરોગામી ફાયદો આપનાર ખરડો હજુ અધ્ધરતાલ હોવાનો અફસોસ પણ જાણકારોમાં છે. વિકાસના ઘણા કામ રાજ્યસભામાં બહુમતીને અભાવે મોદી સરકાર કરી શકતી નથી તેવી લાગણી પણ પ્રવર્તે છે. તો અનફોર્ચ્યુનેટલી જીએસટી જે એમને લાવવા માટે પ્રયત્ન કરે છે એમાં વિરોધ પક્ષો અને રાજ્યસભામાં બહુમતી ન હોવાને લીધે નથી આવી રહ્યું. પણ જીએસટી જો સૌ પક્ષો નેશનલ ઇસ્યુ ગણી અને એને જો લાવી દે તો ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી માટે એ ખૂબ જ જરૂરી છે. તમારા વર્કિંગ અવર્સ જે ડેડ પડ્યા હોય એ ડેડ વર્કિંગ અવર્સ વર્કિંગ પ્રિમાઇસીસ એનો સારી રીતે ઉપયોગ કરીને મેક ઇન ઇન્ડિયાની અંદર પ્રોડક્શન દેશનું વધે એ દિશાની અંદર એક પ્રગતિ થઈ રહી એવું મને દેખાઈ રહ્યું છે. મેક ઇન ઇન્ડિયા માટે જે આપણે સવલતો ઊભી કરી રહ્યા છીએ એની સાથે મારે એટલું પણ કહેવાનું છે કે મેક ઇન ઇન્ડિયાને સફળ બનાવવા માટે હાલ જે ચાલુ ઉદ્યોગો છે એમની તાતી જરૂરિયાતો ઉપર બી ધ્યાન આપવું ઘણું જ જરૂરી છે. એમને આજે મોંઘવારી અને એ મોંઘવારીનો જે વિષય છે જે સીધે સીધો પ્રજાને અસર કરે છે અને મોંઘવારી કાબૂમાં આવે એવા જો ત્વરિત પગલાં લે તો એ સરાહનીય રહેશે. 2 વર્ષ અગાઉ મોદી સરકારે સત્તા સંભાળી ત્યારે વહીવટમાં ધરમૂળથી ફેરફાર માટેની અપેક્ષા જનતા રાખતી હતી, જે કેટલી હદે સંતોષાઈ તેની વાત બાજુએ મૂકી એટલું તો કહી શકાય કે પ્રધાનમંત્રીની જાત મહેનત અને કાર્યનિષ્ઠા બેજોડ હોવાનું સૌ કોઈ કહે છે. તેમના જેટલો લોકપ્રિય નેતા હાલ તો કોઈ જ નથી. ઓલ ઓવર ઇન્ડિયામાં મેક્સિમમ એફડીઆઈ આ વખતે આપણે ત્યાં આવી છે અને એફડીઆઈમાં તો આપણે ચાઇનાને પણ પાછળ પાડી દીધું છે અને એક સારી નિશાની છે કે આટલું બધું એફડીઆઈમાં બહારથી આપણે જો ઇન્વેસ્ટમેન્ટ એટ્રેક્ટ કરી શકીએ હોઈએ તો બીકોઝ ઓફ ગવર્મેન્ટ પોલિસી. 2 વર્ષની અંદર આપણે એવું જોયું છે કે એમણે કોઈ પણ એવો મોટો કન્ટ્રીઝ બાકી નથી રાખ્યો કે જ્યાં આગળ એ પોતે જાતે ગયા ના હોય અને ત્યાંના ડિપ્લોમેટિક રિલેશન્સને ઇમ્પ્રૂવ કરવાની એમણે પૂરેપૂરી ટ્રાય કરી છે. 2 જ વર્ષની અંદર ભારત દેશની કાયાપલટ થઈ ગઈ છે. દેશ વિદેશમાં મોદી સાહેબનું અને આખા ભારત દેશનું નામ રોશન થયું છે જે અત્યાર સુધી કોઈ ઓળખતું નહોતું. લોકપ્રિયતાની દ્રષ્ટિએ કોઈ ખૂણો એવો નહીં હોય કે જ્યાં કોઈ મોદી સાહેબને ઓળખતું ના હોય. મોદી સરકારના 2 વર્ષ વાસ્તવમાં ઉમેદનો એવો પહાડ છે જેને આંબવા ખુદ પ્રધાનમંત્રી રાત દિવસ મહેનત કરે છે. દૂરદર્શન સમાચાર અમદાવાદ. સૌનો સાથ સૌનો વિકાસ, આધુનિક ભારતની કાયાકલ્પ કરવાના પ્રયત્નમાં મોદી સરકારનું આ એક જ સૂત્ર રહ્યું છે જેના હેઠળ ખેડૂતોની પરિસ્થિતિ સુધારવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા. દેશના ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં સુરતનું કૃષિ બજાર ઉદાહરણરૂપ છે.
ઈ મંડી સિસ્ટમથી ચાલતું દેશનું આ પ્રથમ કૃષિ બજાર છે, જેના કારણે ખેડૂતોને તેમના ઉત્પાદનોના યોગ્ય ભાવ તો મળે જ છે, સાથે સાથે વિશ્વ બજાર સાથે પોતાના ઉત્પાદનો જોડવાની તક પણ મળે છે. ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય તો નક્કી કરી લીધું, પરંતુ એ ત્યાં સુધી શક્ય નથી જ્યાં સુધી ખેડૂતોને બજાર સુધી પહોંચવા માટે સંપૂર્ણ રીતે જરૂરી સુવિધાઓ મળતી ન થાય. સુરતમાં બનેલા એપીએમસીનું કૃષિ બજાર એ દેશના ઈ બજાર મોડેલની તર્જ પર કાર્યરત બજાર છે અને 585 શાખાઓ માટે આ એક શ્રેષ્ઠ નમૂનો છે. ખેડૂતોના સહકારથી ચલાવાતા આ બજારમાં 40-50 હજાર ખેડૂતો રોજિંદી રીતે પોતાનું ઉત્પાદન વેચવા આવે છે. લાયસન્સ ધારક 400 જેટલા લોકો દ્વારા અહીં બોલી લગાવાય છે અને લગભગ 1000 જેટલા નાના વેપારીઓ આ રીતે જ રોજ શાકભાજી ફળ ખરીદીને ખુલ્લા બજારમાં વેચે છે. વેજીટેબલ જો હૈ ઉસકે સાથ ઉસકા નાતા દિન પ્રતિદિન બઢને વાલા હૈ ઓર ઇસીલિયે કિસાનો કો ફાયદા યે હોને વાલા હૈ કે ડિમાન્ડ બઢને વાલી હૈ ઉસમે કોઈ શંકા નહીં હૈ ઓર ઉસકા લાભ ઉસકો મિલે. इसीलिए ये सुविधा जो जहाँ तक नहीं हो तहाँ तक वो मिलने वाली नहीं, इसलिए हम सुविधा वो आने वाले समय में ये दिन जब आएगा उससे पहले हम सुविधा उपलब्ध कर लेंगे. मैं एपीएमसी मार्केट में पिछले 5 साल से सब्जियाँ डाल रहा हूँ और मेरे को अच्छे से अच्छा भाव सूरत एपीएमसी मार्केट ने दिलाया है और यहाँ से एक्सपोर्ट में भी माल जाता है, भिंडी या वगैरह दूसरी कंट्री में भी यहाँ से माल जाता है. जितना भी माल हमारा होता है वो सब इधर बिक ही जाता है और दाम भी अच्छे मिलते हैं और व्यापारी लोग बड़े बड़े व्यापारी इधर आते हैं. सूरत एपीएमसी की आगामी योजना हमें नवसारी ने वलसाड में खेडूतों माटे कलेक्शन सेंटर ग्रीडिंग सेंटर खोलवानी छे, जेथी खेडूतो तेमना शाकभाजी ने साफ सुथरा करी निकास ने लायक बनावी शके. પહેલી જ વાર એપીએમસીએ 800 કરોડના રોકાણ માટે ગુજરાત સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે અને અત્યાર સુધીમાં 150 કરોડનું રોકાણ પણ થઈ ગયું છે. ઓનલાઈન જો સુવિધા કી હૈ વો પૂરે શહેર મેં વૈસે તો શહેર 15-20-25 કિલોમીટર તક ફેલ ચુકા હૈ ઓર 25-30 કિલોમીટર તક હમ યહાં સે ઓનલાઈન જો ભી હમકો ઓર્ડર ભેજતે હૈ ઉસકો હમ ઘર બેઠે યહાં હમરે કૃષિ મોલ મેં જો ભી બજાર હૈ ઇસી બજાર સે ઉસકો ઘર તક પહોંચાતે હૈ કોઈ ચાર્જ ઉસકે પાસ કરતે નહીં હૈ. આ સહકારી કૃષિ બજારમાં રિટેલ કિંમત અને ખેડૂતોને મળતી રકમમાં માત્ર 1% નું જ અંતર છે. ખેડૂતોને રોજ બોલી લગાવ્યા પછી તરત જ કિંમત મળી જાય છે. આવતા વર્ષે અહીં નિકાસ માટે તૈયાર લેબ ટેસ્ટિંગ અને પ્રોસેસિંગની પણ સુવિધાઓ શરૂ થશે. પોતાની આવક ઊભી કરવા એપીએમસી સેન્ટર ખુદ 136 રૂમની હોટલ બનાવી રહ્યું છે, જેથી આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. સુરતથી અજય મિશ્રાનો અહેવાલ, દૂરદર્શન સમાચાર. પહેલા સિંચાઈ માટે ખેડૂતોને વીજળીની કલાકો સુધી રાહ જોવી પડતી, પરંતુ સરકારી મદદથી ખેડૂતોને સસ્તી કિંમતે વીજળી મળતી થઈ અને હવે તો ખેડૂતો ખેતરમાં સોલર પંપ લગાવીને જરૂરિયાત મુજબની વીજળીનો ઉપયોગ કરતા થયા છે. ગુજરાત સરકારની ઉર્જા સ્ત્રોત અંગેની યોજના સોલાર પંપ સેટ્સ ઓન એગ્રીકલ્ચર ખેડૂતોને ફાયદાકારક સાબિત થઈ રહી છે. નજીવી રકમ ભરીને અને પોતાના ખેતર કે વાડીમાં કૂવા કે બોર પર સોલાર ઉર્જા પ્લાન્ટ દ્વારા 5 હોર્સ પાવર કેપેસિટી ધરાવતો પંપ લગાવી અને સારી માત્રામાં મબલક પાક લઈ શકે છે. સરકારશ્રીની યોજના છે કે સોલાર લાઇટ ફિટ કરે અને એ પંપથી પાણી સારું આવે છે, તો અમે મમસા ડિવિઝનમાં અરજી કરી અને ત્યાંથી ઉપરથી મંજૂર થઈને રાજકોટથી આવ્યો અને તાત્કાલિક અહીંયા અમારી વાડીએ પંપ પણ ફિટ કરી ગયા છે. આ યોજનાનો લાભ લેવા ખેડૂતો જે તે ગામની વીજ કચેરીએથી ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરાવી શકે છે. ઉલ્લેખનીય છે કે આ સોલાર પંપની બજાર કિંમત 5.5 લાખ રૂપિયા છે. આ યોજના અંતર્ગત ખેડૂતને વધારેમાં વધારે સુવિધા મળી રહે તે માટે હોમ સોલાર પ્લાન્ટ કે જેમાં એક એલઈડી લેમ્પ, પંખો તેમજ એસેસરીઝ તદ્દન નિઃશુલ્ક આપવામાં આવે છે, જેના ઉપયોગથી ખેડૂત પોતાના ખેતરમાં રહેલ ઘરમાં વીજળી વાપરી શકે. અને એના ફાયદા
કે તમારે પાવર જ્યારે જોઈએ ત્યારે મળે. ભાવનગર જિલ્લા માટે ગુજરાત સરકારે 60 કરોડનું બજેટ ફાળવ્યું છે. ભાવનગર જિલ્લામાં 1500 જેટલા સોલાર પ્લાન્ટ લગાવવાનો લક્ષ્યાંક છે, જેમાંથી 28 પંપ ઇન્સ્ટોલ થઈ ચૂક્યા છે. પ્રથમ ફેઝની અંદર અમારે 25 અરજીઓ આવી હતી. 25માંથી અમે 19 એપક્યુ ઇસ્યુ કરી નાખ્યા અને 19 અમે સપ્લાયને આપી દીધા. એટલે એ લોકોએ સર્વે કરી અને એમાંથી 19 કનેક્શન ઇન્સ્ટોલ પૂરેપૂરા થઈ ગયા છે. બીજા ફેઝની અંદર ટોટલ 23 અરજીઓ આવી હતી, એમાંથી 9 એપક્યુ પેડ થયા છે અને 4 કનેક્શન લાગી ગયા છે. ભાવનગર જિલ્લાના નારી, વર્તેજ, ભંડારિયા, ચાણોદર અને નથુગઢ જેવા ગામોમાં ઘણા ખેડૂતો પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા પૂરા પડાયેલા સૌર ઉર્જાથી ચાલતા પંપ વડે પિયત ખેતી કરી રહ્યા છે. ભાવનગરથી દૂરદર્શન માટે હિતેશ રાઠોડનો રિપોર્ટ. સરકારે વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક 2 ગણી કરવાનો લક્ષ્ય રાખ્યો છે. આ લક્ષ્યને હાંસલ કરવા માટે કેન્દ્ર સરકારની સાથે સાથે ખેડૂતોએ પણ પ્રયત્ન કરવા પડશે. ગુજરાતના ઢુંડી ગામના 6 ખેડૂતોએ સામાજિક સંસ્થા સાથે મળીને ખેતરમાં સોલાર પેનલ મારફતે પોતાની આવક વધારીને ઉદાહરણ સ્વરૂપ બન્યા છે. અમદાવાદથી 110 કિલોમીટર દૂર આવેલા આ ગામમાં ખેડૂતોની માસિક આવક આશરે 6000 રૂપિયા છે. ખેતી સાથે ગામમાં રોજગારના પણ અનેક સાધન છે. જોકે ગામમાં 6 ખેડૂતોએ સરકારની સહાયથી કોઓપરેટિવ બનાવી એનજીઓની મદદથી પોતાના ખેતરોમાં સોલર પેનલ લગાવી ખેતરમાં સોલર પંપ્સ મારફતે પાણી પહોંચાડવાનું શરૂ કર્યું અને જેટલી વીજળી વધી એને ગ્રીડમાં મોકલી. પરિણામે પાણીનો ખર્ચ ઘટ્યો અને વીજળી વેચતા આવક પણ વધી. ये आइडिया हमें IWMI नाम की संस्था है, उसने बताया कि ये सोलर प्लांट लगाने से गांव वालों के सभी छोटे मोटे खेडूत को अच्छा फायदा होगा. उसको पानी भी मिलेगा और बिजली बेचकर उसको इनकम भी मिलेगी. हमें फ़ायदा मिल रहा है कि पानी हमें ज़्यादा जाता है और पानी हम मिल रहा है. एक दिन पर दिन का 300-400 रुपया तो होगी. सूर्य ऊर्जा से हमको बहुत काफ़ी फ़ायदा है. पानी में, खेत में, खेत में ध्यान में भी अच्छा फायदा है. धान हमारा इतना अच्छा पक रहा है कि अभी फिलहाल कहना ही नहीं पड़ रहा है. सूर्य ऊर्जा से इतना अच्छा फायदा है हमको कि बाकी हमारे खेत में भी आज फसल हमारी देख रहे हो, इतनी अच्छी फसल है हमारे खेत में कि कहने की बात ही नहीं है. 8 કિલોવોટ પેનલ માટે ખેડૂતોએ 40,000 ચૂકવવાના હોય છે. આ નાનકડા સોલાર યુનિટથી દરરોજના આશરે 270 યુનિટ વીજળી ઉત્પન્ન થાય છે. 1 યુનિટના ખેડૂતોને 4.60 રૂપિયા મળે છે. તમામ ખેડૂતોના મીટર અલગ અલગ છે, જેથી ખ્યાલ રહે છે કે કયા ખેડૂતના ખેતરમાં સોલર પેનલે કેટલી વીજળી ગ્રીડને મોકલી છે. ખેડૂતોની આવક પ્રતિમાસ આશરે 4-5 હજાર રૂપિયા વધી છે. નિષ્ણાંતોનું કહેવું છે કે ખેડૂતોની આવક પર આઝાદી બાદ પહેલી વખત કોઈ સરકારે ધ્યાન આપ્યું છે, પરંતુ માત્ર યોજના બનાવવાથી જ ફાયદો થતો નથી. મારા ફોકસ જો ફાર્મ ઇન્કમ પે હોના ચાહીએ, કેસે હમે ટેકનોલોજી ચાહીએ, હમારે ઇન્સ્ટિટ્યુશન્સ કો કેસે હમ વાઇબ્રન્ટ બનાએ જો આપકે ટેકનોલોજીસ કો ફાર્મર્સ તક લેકે જાએ, આપકા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેસે ડેવલપ કરે જેસે રૂરલ એરિયાઝ મે આપકા જો બેસિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હૈ ઓર જો માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હૈ વો એક કોન્સ્ટેન્ટ ના હો. Or on the top of that, how do we incentivize our farmers so that they find it more profitable compared to alternative employment opportunities? ગુજરાત સરકારે ખેડૂતોને સોલાર સાથે જોડીને આ વર્ષે 100 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરી છે. ખેડા જિલ્લાના આ મોડેલમાં ટેકનોલોજી, સરકારી સહયોગ, બુનિયાદી માળખું અને ઇન્સેન્ટિવ આ ચારેયનો સંગમ જોવા મળી રહ્યો છે. કેમેરામેન જતીન ભટ્ટ સાથે અજય મિશ્રા, ખેડા, ગુજરાત, ડીડી ન્યૂઝ. દેશના અનેક ખેડૂતોને કુદરતી આફતોનો સામનો કરવો જ પડતો હોય છે અને પાકના નુકસાનને કારણે અનેકવાર આર્થિક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડતો હોય છે. પરંતુ આ વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશેષ ફસલ વીમા યોજનાની શરૂઆત કરી અને એ હજારો લાખો ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ. કુદરતી આપત્તિઓના કારણે પાકને થતા નુકસાનનું ખેડૂતોને વળતર મળી રહે તે હેતુ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિલક્ષી યોજના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો પ્રારંભ કર્યો હતો. દેશના અનેક ખેડૂતોએ તેનો લાભ લીધો છે, પરંતુ હજુ ઘણા ખેડૂતો છે જેમણે આ લાભ ઉઠાવ્યો નથી. આ યોજનાનો કેવી રીતે લાભ ઉઠાવી શકાય તે તરફ નજર કરીએ તો ખેડૂતે આઈપ ખેડૂત પોર્ટલ એટલે કે www.ipkhedut.in
iKhedut.gujarat.gov.in પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે, જે બાદ ઓનલાઈન પાક વીમા માટેની દરખાસ્ત ભરવાની રહેશે. ત્યારબાદ ખેડૂતે દરખાસ્તની પ્રિન્ટ કોપી કઢાવવાની રહેશે. આ દરખાસ્ત પર ખેડૂતે સહી કરી સંબંધિત બેંકમાં રજૂ કરવાની હોય છે. ઠરાવ મુજબ ખેડૂતોની વીમા દરખાસ્ત તાત્કાલિક સ્વીકારી પ્રીમિયમ કાપવાનું શરૂ કરી દેવાય છે. સરકાર ચોમાસાની અનિશ્ચિતતા સામે ખેડૂતોને રક્ષણ આપવા વાવેતર હેઠળના વિસ્તારનું વીમા કવચ વધારવા કટિબદ્ધ છે. આ યોજનામાં ધિરાણી ખેડૂતોનો ફરજિયાતપણે સમાવેશ તથા બિનધિરાણી ખેડૂતો યોજનામાં મરજિયાતપણે જોડાઈ શકે છે. ખેડૂતો ઓછામાં ઓછા પ્રીમિયમ દર ચૂકવીને મહત્તમ લાભ મેળવી શકે તે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો મુખ્ય હેતુ છે. તેના પ્રીમિયમ દર પર નજર કરીએ તો ખરીફ પાક માટે 2% પ્રીમિયમ, રવિ પાક માટે 1.5% અને વાર્ષિક બાગાયતી તથા વાણિજ્યિક પાક માટે 5% પ્રીમિયમ ભરવાનું રહે છે. બાકીના પ્રીમિયમની રકમ કેન્દ્ર સરકાર ભોગવશે. નુકસાનીને કારણે આત્મહત્યા તરફ પ્રેરાતા ખેડૂતો માટે આ યોજના સંજીવની સમાન સાબિત થઈ રહી છે. વરસાદની અછત હોય કે પછી પ્રતિકૂળ હવામાનને કારણે પાકને નુકસાન ગયું હોય, ચક્રવાતો અને કમોસમી વરસાદ સામે પાક ઊભો ન રહી શક્યો હોય, પ્રતિકૂળ મધ્ય ઋતુને કારણે થતા નુકસાનમાં ખેડૂતોને વળતર મળી રહે છે. આ યોજના ખેડૂતોને આવકને સ્થિર રાખે છે. કેન્દ્ર સરકારનો એ જ પ્રયાસ છે કે વધુમાં વધુ ખેડૂતો વીમા યોજનામાં જોડાય અને જગતનો તાત ક્યારેય લાચારીમાં ન સપડાય. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કેન્દ્ર અને રાજ્ય સરકારના નિરંતર પ્રયાસોનું જ આ પરિણામ છે કે ગામડાના ખેડૂતો હવે ઇન્ટરક્રોપ પદ્ધતિ અને ડ્રીપ ઇરિગેશન જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. ધારી તાલુકાના જશાપર ગામના પ્રગતિશીલ ખેડૂત યુનુસભાઈએ ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા ઓછા પાણીથી મહત્તમ ઉત્પાદન મેળવ્યું છે. તેમણે ફક્ત 25% પાણીથી 8 વીઘા જમીનમાં ચણાના પાકનું ઉત્પાદન કર્યું છે અને હાલ આંતરપાક રૂપે મગનું વાવેતર કરી કૃષિ તજજ્ઞો પાસેથી માહિતી મેળવી મગનું 180-200 મણના ઉત્પાદનનું લક્ષ્ય રાખ્યું છે. ખેડૂતોને હું જોઉં છું એ રીતે ત્રીજા ભાગના પાણીથી હું 8 વીઘાના મગ અત્યારે કરી શક્યો છું. જો છૂટા પાણીથી આ વાવેતર કર્યું હોત મેં તો આ 8 વીઘાની જગ્યાએ ફક્ત 2 વીઘા જેવું કે 3 વીઘા જેવું વાવેતર થાત અને આ એટલું બધું જે સારું આનો જે ગ્રોથ છે એ આપણે ન કરી શક્યા હોત. ઉનાળામાં ખેડૂતો મગ, અડદ, ચણા જેવા કઠોળનું ઉત્પાદન સારું મેળવી લે છે ત્યારે રાજ્ય સરકાર પણ તેમની મદદ માટે એજન્સીઓ દ્વારા ખેડૂતોને વધુ સારો પાક લેવા માટે અને નવી ટેકનોલોજીથી માહિતગાર કરવા માટે માર્ગદર્શન આપી રહી છે. તેમના નિર્દેશનથી ખેડૂતો સારો એવો પાક મેળવી રહ્યા છે. ખેતીના પાકો માટે જ્યારે ઉનાળુ પાકનું વાવેતર ખેડૂત મિત્રો કરે છે ત્યારે ઓછા પાણીએ વધુમાં વધુ વાવેતર કેવી રીતે થઈ શકે એના માટે ટપક સિંચાઈ પદ્ધતિ એ બેસ્ટ એના માટેનો ઈલાજ છે. જે તે સંશોધન કેન્દ્રો છે, સરકારી કચેરીઓ છે, અધિકારીઓ એમના સંપર્ક નંબરો, સરનામાની વિગતો આપણે મેળવવી જોઈએ અને વચ્ચે વચ્ચે માનો કે પિયત આપવામાં ભલામણની જરૂરિયાત હોય, ખાતર આપવામાં ભલામણની જરૂરિયાત હોય, કઈ દવાનો છંટકાવ કરવો, આ બધી વિગતો ફોનથી પૂછી તમારા ખેતર ઉપર ઉભા ઉભા પણ તમે તમારી રોગ જીવાતોનું નિરાકરણ મેળવી શકો છો. રાજ્યના ખેડૂતોને પણ હવે ટપક અને ફુવારા પદ્ધતિથી સિંચાઈ દ્વારા ખેતીની અગત્યતા અને તેના મળેલા સારા પરિણામોનું મહત્વ સમજાઈ ગયું છે. દૂરદર્શન સમાચાર માટે અમરેલીથી હસમુખ રામાણીનો રિપોર્ટ. પાટણથી સિદ્ધપુર જવાના માર્ગ પર આવેલું કમલીવાડા ગામ સુજલામ સુફલામ કેનાલથી નજીકના જ અંતરે 2 પ્રગતિશીલ ખેડૂતો મહેન્દ્રભાઈ પટેલ અને શૈલેષભાઈ પટેલની 25 વીઘા જમીન આવેલી છે. એક સમયે જમીન પર માત્ર બાવળ ઉગતા હતા, પરંતુ સુજલામ સુફલામના નીર આવતા એ ખેડૂતોએ સાહસ ખેડીને નંદનવન ઊભું કર્યું છે.
જામફળ, મોસંબી, લીંબુ, ખારેક જેવા લાંબા ગાળાના પાકનું વાવેતર થયું, પરંતુ 2-3 વર્ષના ટૂંકા ગાળાના આર્થિક ઉપાર્જન માટે તરબૂચ અને ટેટીના વાવેતર પણ થયા. તરબૂચમાં પણ પાછો રિઝોન આઈસબર્ગ જાતના તરબૂચના ફાલથી આજે સમર્થ ફાર્મ હાઉસ ઉભરાય છે. આ વર્ષે 70-80 લાખના તરબૂચ અને 30 લાખની ટેટીનું ઉત્પાદન થવાનો અંદાજ છે. અમે અમારા ફાર્મની અંદર ખારેક વાવી છે, જે ગોલ્ડન રેડ ટીસ્યુ કલ્ચર બિયારણ અમે ઉપયોગ કર્યું છે. તેમજ અમે પપૈયામાં બી અમે છે ને ઇઝરાયલના પપૈયાનો ઉપયોગ કર્યો છે, ઇઝરાયલ બિયારણનો, અને એનું હાલ પ્લાન્ટેશન ચાલુ છે. સરકારના બાગાયત અને કૃષિ વિભાગ તરફથી મળી રહેલા માર્ગદર્શનનું પણ આ ખેડૂતોની સફળતામાં મોટું પ્રદાન છે. અત્રેની કચેરીએ, બાગાયતની કચેરીએથી મેળવેલી સહાય યોજનાઓની માહિતી મેળવેલી અને ખૂબ આદર્શ રીતે મોસંબી, લીંબુ, ગુલાબ, ખારેક, દાડમ સાથે સાથે દૂધી, કાકડી, તરબૂચ જેવા વિવિધ પાકોની સેન્દ્રીય સજીવ ખેતી પદ્ધતિથી આદર્શ ખેતી કરી રહ્યા છે. નમામી દેવી નર્મદે પાટણની ખમીરવંતી ધરતીના ધરતીપુત્રો પર જાણે કે આશીર્વાદ વરસાવી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં એક સમય એવો હતો કે જ્યારે પાણી વખત ખેતી જ મુશ્કેલ હતી, પરંતુ જ્યારથી સરકારની પ્રોત્સાહક નીતિથી ખેતીનું માર્ગદર્શન મળ્યું અને સુતલામ સુપલામનું પાણી, ત્યારથી ખેડૂતો સમૃદ્ધ બની રહ્યા છે. આજે કમલીવાડામાં 1 કરોડનું ઉત્પાદન ખેડૂત મેળવતો થયો છે. ભરત ચૌધરી, દૂરદર્શન સમાચાર, પાટણ. પીએમ મોદીએ 2 વર્ષ પહેલાં સત્તા પર આવ્યા બાદ સર્વપ્રથમ કાર્ય કર્યું નર્મદા ડેમની ઊંચાઈ વધારવાના કાર્યને મંજૂરી આપવાનું. આને પગલે નર્મદા કેનાલ નેટવર્ક કાર્યને પણ ઝડપ મળી. પરિણામ જોઈએ પાટણના પ્રગતિશીલ ખેડૂતની સાફલ્ય ગાથામાં. એક દાયકા પહેલા ખેતી કેવી રીતે નિભાવવી તેની મથામણ કરતા રાધનપુરના દજાભાઈના જીવનમાં ત્યારે સોનાનો સૂરજ ઉગ્યો જ્યારે નર્મદા યોજના થકી બનાસ નદી મારફતે સુકાભઠ વિસ્તારમાં સિંચાઈના પાણી પહોંચ્યા. સુકા પ્રદેશમાં આજે હરિયાળી લહેરાય છે. 150 વીઘામાં દજાભાઈ મિશ્ર ખેતી કરે છે. ટીશ્યુ ખારેક, ટીશ્યુ દાડમ અને બટાકાનો પાક લે છે, તો કઠોળ અડદના પાકથી તેમણે 8 લાખ રૂપિયા મેળવ્યા છે. દજાભાઈએ પ્રયોગ કરી મશીન મૂકી મીઠું પાણી મેળવ્યું અને બીટી કપાસમાં પણ સારી એવી આવક મેળવી. માત્ર પોતાનો જ વિકાસ નહીં, આ પ્રગતિશીલ ખેડૂત 50-70 શ્રમિકોને પણ રોજગારી પૂરી પાડે છે. પહેલી અમે સાહેબ સૂકી ખેતી કરતા હતા, જે ટાઈમે પાણી નહોતું આપણી કને 10 વર્ષ પહેલાં. અને જે પછી મોદી સાહેબ આપણા મુખ્યમંત્રી બન્યા અને જે નર્મદાનું વિચારી અને આપણને પાણી અત્યારે પહોંચાડ્યું 2006 પછી, તો અમે એટલી એમ થયું કે આ પાણી આવ્યું છે તો આપણે નવી નવી ટેકનોલોજી અને નવી ખેતી કરીએ કા, તો એમાં સરકારની ખૂબ સહાય હતી. તો અમે ખારેકનું વિચાર્યું, દાડમ સારા થયા છે અને બટાકા અંદર આંતરિક પાક લીધો, નવી નવી ખેતી કરી અને ટોટલ આ અત્યારે અડદ વાયા છે, જમીન પડી રહેતી નથી અને પાણી જે છે એના કારણે અમને ખૂબ ઉત્પાદન મળે છે. અત્યારે પાક બહુ મળે છે અને અમે પસા મજૂર કામ કરે છે, બધું હારે હારું મળે છે. પહેલાંની તો સાહેબ એમ કે ખેતીવાડી બધી સૂકી હતી એટલે કશું મળતું નહીં મજૂરી બધી કાંઈ, અને અત્યારે એમ કે આ નર્મદા કેનાલથી વળી આ બધાને મજૂરી મળી રહી. દજાભાઈના પત્ની દામીબહેને પણ સરકારી યોજનાઓનો લાભ મેળવીને પશુપાલન વધાર્યું છે. માત્ર 5 ધોરણ પાસ દામીબહેન સરકારી લાભનો યોગ્ય ઉપયોગ કરી 200 ભેંસ અને 25 ગાયનું પાલન કરી વર્ષે 40 લાખ રૂપિયાનું દૂધ ઉત્પાદન કરે છે. તેઓ બનાસ ડેરીમાં 2010થી સતત બનાસ લક્ષ્મી એવોર્ડ વિજેતા રહ્યા છે. લેકિન જબ ભી યે નર્મદા કેનાલ આઈ હૈ ઉસકે બાદ જો ભી ફાર્મર હૈ વો નઈ નઈ પ્રકાર કી બાગાયતી ખેતી કે તરફ વો બઢ રહા હૈ. ઉસકા જો ભી હૈ ઉસકા મેઇન જો હૈ તો વો યે નર્મદા કેનાલ જો યહાં પે આઈ હૈ, તો ઉસસે સરહદી જો ભી વિસ્તાર હૈ ઉસકે અંદર યે સબ બાગાયતી ખેતી મુમકિન હો પા રહી હૈ. યહાં પે પાટણ જિલ્લા કે અંદર ટીસ્યુ કલ્ચર, ડેટ પામ, અનાર, પપૈયા, સબ્જી, ફૂલ પાક યે સભી યહાં પે અભી પાટણ મેં બડે પેના અભી શરૂ હો ગયે હૈ ઓર યે સભી ખેડૂત યે નઈ નઈ ટેકનોલોજી અપના રહે હૈ.
આ માત્ર ગામના એક જ પરિવારની વાત નથી, પરંતુ સરકારના પ્રયત્નો થકી અનેક ખેડૂતોની જીવનશૈલી બદલાઈ ગઈ છે. ખેડૂતો આર્થિક સદ્ધર બનતા જાય છે અને ગામના લોકોને ગામમાં જ રોજગારી મળી રહે છે. દૂરદર્શન સમાચાર માટે પાટણથી ભરત ચૌધરીનો અહેવાલ. મહિલાઓની સહકારી દૂધ મંડળી અને શ્વેત ક્રાંતિના કારણે ગુજરાતનું વિશ્વભરમાં એક આગવું સ્થાન છે. આણંદ સહકારી દૂધ મંડળીના કારણે પશુપાલકોએ વિકાસનું એક નવું મોડલ પ્રસ્તુત કર્યું છે. છેલ્લા 2 વર્ષોમાં વિશ્વમાં જ્યાં દૂધના ભાવોમાં સતત મંદી રહી, ત્યાં પશુપાલકોએ રાજ્યમાં 15-20% ફાયદો મેળવ્યો છે. ચરોતરના સપૂત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણા અને શ્વેતક્રાંતિના પ્રણેતા ડૉક્ટર વર્ગીસ કુરિયનની મદદથી આણંદમાં સહકારી ધોરણે ત્રિભુવનદાસ પટેલે 1946માં અમૂલ ડેરીની સ્થાપના કરી હતી. ખેડૂત અને પશુપાલકોને તેમના દૂધ ઉત્પાદનના પૂરતા ભાવ મળી રહે અને ખાનગી કંપનીઓ દ્વારા થતા શોષણમાંથી મુક્તિ મળે તેવા હેતુસર શરૂ થયેલા આ સહકારી માળખાએ વૈશ્વિક મંદીને પણ જબરદસ્ત માત આપી છે. पिछले 2 साल में हमारा दूध के प्रकार में तकरीबन 22-23% ग्रोथ आई है और हमने सिर्फ गुजरात में ही नहीं, गुजरात के बाहर की स्टेट्स हैं जैसे कि राजस्थान, हरियाणा, वेस्ट बंगाल, MP और लास्टली पंजाब में किसानों से अमूल मॉडल पर डायरेक्ट दूध का प्रकार में शुरू किया है. આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ એટલે કે અમૂલ બ્રાન્ડે આજે વિશ્વમાં કોર્પોરેટ ક્ષેત્રની કંપનીઓને પણ હંફાવી છે. આણંદ ખેડા જિલ્લાના 650 જેટલા ગામડાઓને આવરી લઈને સવાર સાંજ દૂધ એકત્રીકરણની કામગીરી શરૂ કરાઈ હતી અને આ પ્રયોગ એટલો સફળ નીવડ્યો કે વિશ્વમાં અમૂલ બ્રાન્ડ વિશ્વસનીયતાનો પર્યાય બની ચૂકી છે. ઇસ સાલ ઓર ઉસ સાલ 15% બોનસ પ્રોફિટ દિયા થા સબ સભાસદો કો. અભી ઇસ સાલ હમને 1,75,00,000 કા દૂધ કલેક્શન કિયા હૈ और इस साल भी 22% जितना बोनस हमने सब ग्राहकों को दिया था और अभी ये गांव में 1500 की बस्ती है और सभी गांव में सभी जितने भी लोग हैं सब किसान है, वो सब पशुपालन पे ही निर्भर है. वर्षों थी आ धंधो चालू छे, 2 भैंसों चलवू छू अने एनी पर ज मैं छोकरा बनाया छे, मने सारो फायदो मले छे तेमा અને ભાવે સારો આવે છે. હું વર્ષોથી દૂધ મંડળીમાં કામ કરું છું. મારે દૂધ મંડળીમાં લગભગ 300-350 સભાસદ ભાઈ બહેનો દૂધ ભરવા આવે છે અને રોજનું મિનિમમ 1700-1800 લીટર દૂધ થાય છે અને મારા સભાસદોનો સાથ સહકાર અમારો સારો ચાલે છે અને અમારા ગામમાં આ વર્ષોથી દૂધ મંડળી સારી ચાલે છે. અમૂલમાંથી પ્રેરણા લઈ ગુજરાતના બીજા જિલ્લાઓમાં પણ સહકારી ધોરણે દૂધની ડેરીઓ શરૂ થઈ. ડૉક્ટર વર્ગીસ કુરિયને 11 ડેરી સંઘોને એકત્ર કરીને ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સ્થાપના કરી હતી. આજે ગુજરાતના 17 ડેરી સંઘો દેશભરમાં દૂધ અને તેની બનાવટોનું વેચાણ કરીને 33,000 કરોડનું ટર્નઓવર મેળવે છે અને વર્ષ 2020માં આ ટાર્ગેટ 50,000ને પાર થશે. ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા આજે વિશ્વભરનો માનીતો સ્વાદ બની ગયો છે. દૂરદર્શન સમાચાર માટે આણંદથી પરેશ મકવાણાનો અહેવાલ. દર્શક મિત્રો, કાર્યક્રમના આજના અંકમાં બસ આટલું જ. આવતા અંકમાં અમે તમારી સમક્ષ હાજર થઈશું સરકારની મેક ઇન ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા જેવી અન્ય યોજનાઓની સાફલ્યગાથા સાથે.